బోధి స్మితరుచిర్ పూర్ణేందువదన ప్రఫుల్లం భోజన్మ ఛదసదృశ శోభక్షియుగల కృపాపరావార శ్రిత సకల జీవతి సుఖదో మహాశ్రేయో మూర్తి జయతి సహి నారాయణ ముని వర్ణివేశరమణీయ దర్శనం మందహాసరుచిరాజ్ఞనాంబుజం పూజితం సురనరోత్తమేర్ముదా ధర్మనందనమహం విచింతయే. ఓ మే అవతారిణే శ్రీ స్వామినారాయణాయ నమో నమ. ఓం శ్రీ హరికృష్ణాయ నమో నమ. ఓం శ్రీ పూర్ణపురుషోత్తమాయ నమో నమ. బోలో శ్రీ స్వామినారాయణ భగవానని. శ్రీ హరికృష్ణ మహారాజని జయ. శ్రీ ఘనశ్యామ్ మహారాజని జయ. బధాయ భక్తుని ఎత్తి జయ స్వామినారాయణ. సద్గురు ఆధారానంద స్వామి పూర్ ఆఠము అనతరం 34 એમાં હરિચરિતનો સાગર ગ્રંથની અંદર વાત કરે છે, લખે છે કે ભગવાન શ્રીહરિને નડિયાદના સજ્જન લોકોએ સંતોને જમવાની જ્યારે રીત પૂછી કે સંતો બધી રીતે વિવેકી છે પણ જમવાની રીત થોડીક વિચિત્ર છે, ત્યારે મહારાજે જ્ઞાની અને અજ્ઞાનીનો માર્ગ સમજાવ્યો. મહારાજે પંચ વિષય દ્વારા થતું નુકસાન એને સમજાવ્યું અને મહારાજે એમ કહ્યું કે એક એક વિષયની અંદર એક એકનું મૃત્યુ થાય છે એ મહારાજે ગણાવ્યું. તો મનુષ્યને તો પાંચેય ઇન્દ્રિયો બળવાન છે. આ બધી વાત કરીને પછી છેવટે વ્યાસ ભગવાને કરેલા ગ્રંથો વિશે વાત કરી કે વ્યાસ ભગવાને મહાભારત આદિ ગ્રંથોની રચના કરી, 70 પુરાણો રચ્યા પણ હૃદયમાં શાંતિ ન થઈ. ત્યારે નારદજી આવીને ભગવાનના ચરિત્રો સંબંધી ગ્રંથ રચવા માટે વ્યાસજીને સલાહ આપી છે. ભગવાનના ચરિત્રો જ્યાં સુધી આપ નહીં લખો, સકામ ભક્તિને આપે લખી છે. આ લોકની કીર્તિ, આ લોકની અંદર રહેલા પદાર્થો એ બધું મળે એવું આપે લખ્યું છે, પણ ભગવાનના ચરિત્રો લખી જીવનો મોક્ષ કેમ થાય એ નથી લખ્યું, ત્યાં સુધી આપને સંતોષ નહીં થાય, આવી વાત કરી. આગળ એની અંદર વાત આવી કે જીવ છે એ અલ્પ વિષય સારું ચાર ખાનની અંદર ફરે છે, અંડજ, ઉદ્ભિદ, સ્વેદજ અને જરાયુજ. ચારે ચારમાં 21 લાખ વખત જન્મ લે છે. 84 લાખ જન્મો આવી રીતે લઈ એનો છેલ્લો જન્મ મનુષ્યનો જન્મ આવે છે. 3.5 કોટી બ્રહ્મા જ્યારે જાય ત્યારે મનુષ્યના જન્મમાં એને સત્પુરુષનો યોગ થાય છે. આગળ લખે છે સ્વામિનારાયણ હરે, ચાર ખાની કહાવત તાકી બુરી ગત તામે હોવત વાકી વેર વેર હોવત જન્મહી મરના અતિ વર્ણ નહીં તાહી કો કરના અતિ વર્ણ નહીં તાહી કો કરના. નારદજી કે છે વ્યાસજીને કે તમે 21 લાખ વખત જન્મ લેવા મરવાની જે ચાર ખાણ કહેવાય છે તેમાં જીવની ઘણી ભૂંડી ગતિ થાય છે, વારંવાર જન્મ અને મરણ થાય છે, ભાગવતમાં તે બાબતનું ઘણું વર્ણન કરજો. તમે જે ગ્રંથ લખો એમાં જીવને લક 84નો ભય બતાવજો જે સાચો છે, લક 84ના દુઃખ બતાવજો જેનાથી એ જીવ ભગવાન ભજવાના માર્ગે આગળ ચાલે. કારણ કે આ જીવ બધું જ કરી શકે છે વગર સલાહ ને વગર ઉપદેશે. એક જ કાર્ય આ જીવ નથી કરી શકતો, એ છે ભગવાન ભજવાનું કાર્ય. ભગવાનનું ભજન કરવું, ભગવાનના માર્ગે આગળ ચાલવું એને એકલો જ સલાહ વિના કે ઉપદેશ વિના નથી કરતો, બાકી બધું જ વગર શીખવાડે આવડી જાય છે. કોઈ વસ્તુના ક્લાસ કે કોલેજ કરાવવી પડતી નથી, બધું જ આવડી જાય ઓટોમેટિક.
પણ એક ભગવાન ભજવાનું એ શીખવાડવું પડે કે આવી રીતે ભગવાન ભજજો, ધર્મ આવો પાડજો. અધર્મ કરવાનું કોઈને શીખવાડવું પડતું નથી, શીખેલો જ છે જન્મો જન્મનો. વારંવાર જન્મને મરણ થાય છે આ બાબતનું ઘણું વર્ણન કરજો. 21 લાખ દેહને એક ખાનમાં ધારવાના હોય છે. જીવાત્માઓને શ્રીકૃષ્ણનું ભજન કર્યા વિના તે એક ખાનમાં જ કરોડો કલ્પ સમય વીતી જાય છે. એક અંડજ નામની ખાનમાં જીવ જાય, 21 લાખ જન્મોને પસાર કરતા અહીં એવું લખે છે કરોડો કલ્પ વીતી જાય છે. બ્રહ્માના એક દિવસની અંદર જે સૃષ્ટિનું સર્જન થઈને વિસર્જન થાય છે એને એક કલ્પ કહેવાય છે. એવા કરોડો કલ્પ જાય ત્યારે ખાલી 84 લાખનો ચોથો ભાગ પસાર કરે જીવ. બ્રહ્માના કરોડો દિવસો જાય ત્યારે ખાલી ચોથો ભાગ જ પસાર કરે. ફરીથી એના કરોડો થાય ત્યારે ત્રીજો ભાગ પસાર કરે, પછી બીજો ભાગ પસાર કરે, પછી ચોથ જે રહ્યો છેલ્લો ભાગ એ પસાર કરે અને ત્યારે મનુષ્યનો જન્મ પાછો આવે. એમાં પાછો ભગવાનનું ભજન કરે, સાધુનો સમાગમ કરે, સેવા કરે, સત્સંગ કરે તો વરી પાર પડે, નહીં તો ફરી પાછો લખ 84નું ચક્કર ચાલુ. આનો ભય જેને હોય ને એ ભગવાન ભજવા માંડે. શ્રી કૃષ્ણનો જન્મ મથુરામાં થયો, પછીથી તેઓ ગોકુળમાં આવ્યા. વસુદેવ, દેવકી, નંદજી, યશોદા તેમને પુત્ર માનીને ઘણા લાડ લડાવ્યા. કૌંસ આદિક દૈત્યોના સ્વભાવને ભાગવતમાં કહેવા જેનાથી તેનો સૌને અભાવ આવે. ભગવાને ગોપીઓને ગોવાળોને સુખ આપ્યું, તેમના સમાન બીજો કોઈ ભાગ્યશાળી કહેવાય નહીં. જે દેવરાજને ઇન્દ્રપદ ભગવાને જ આપ્યું છે તે અભિમાનથી મલિન થયેલો ઇન્દ્ર ક્રોધ કરીને ગોકુળ ઉપર મેઘ લઈને ચડી આવ્યો. ભગવાને બ્રહ્માને પણ પોતાના સમાન સામર્થ્ય આપ્યું હતું તેને બધું નિપુણતાથી લખવું. દેવોમાં જે સામર્થ્ય છે તે પણ શ્રીકૃષ્ણ ભગવાનને જ આપ્યું છે. અનંતકોટી બ્રહ્માંડ પણ શ્રીકૃષ્ણને જ આધીન છે. કૃષ્ણ વિનાનું સુખ તો મડદાને શણગાર્યા જેવું છે. મડદાની શોભા સી હોઈ શકે તે પુરાણમાં 4 પ્રકારના પ્રલયની વાત વારંવાર કહેવી. સાક્ષાત શ્રીકૃષ્ણને તેમનું જે ધામ તેનું વર્ણન કરવું. એક કૃષ્ણ સિવાય જેનું જેનું નામ છે તે બધાનો વિનાશ થાય છે. જે સમર્થ દેવો કહેવાય છે તે પણ શ્રીકૃષ્ણના શરણ વિના કોઈ બચતા નથી એવું પુરાણ કરો કે કૃષ્ણ સિવાય અન્ય કોઈ સમર્થ નથી, એટલે મનુષ્ય જ્યારે ભગવાનમાં ચોંટે ત્યારે એનું કલ્યાણ થાય. આટલું કહીને નારદ પ્રસન્ન મનથી ચાલ્યા ગયા અને વ્યાસજી શ્રીકૃષ્ણ ચરિત્રરૂપી મોટા ધરામાં ડૂબી ગયા. શ્રીમદ ભાગવત લખવાની પ્રેરણા વ્યાસજીને નારદજી આપી. 4 ખાનોમાં રહેલું દુઃખ એનું વર્ણન કરો એમ કીધું. સાથોસાથ શ્રીકૃષ્ણ સિવાય બીજા કોઈ પણ દેવી દેવતાની ઉપાસના કરવાથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી આવું પણ તમે લખો એમ કીધું. 4 પ્રકારના પ્રલયનું વર્ણન કરો. નિત્ય પ્રલય, નિમિત્ત પ્રલય, પ્રાકૃત પ્રલય અને આત્યંતિક પ્રલય. નિત્ય પ્રલય એટલે રોજ આ પૃથ્વી ઉપર જીવો મરે છે ને જન્મે છે એ નિત્ય પ્રલય છે. નિમિત્ત પ્રલય બ્રહ્માની જ્યારે રાત્રિ થાય છે એટલે કે 4 અબજ ને 32 કરોડ વર્ષ જ્યારે બ્રહ્માના પૂરા થાય, અરે સોરી 4 અબજ ને 32 કરોડ વર્ષ આપણા પૂરા થાય ત્યારે બ્રહ્માના 12 કલાક થાય છે. 12 કલાકની જોબ છે એમની એવું સમજો, એટલે કે અડધું આયુષ્ય થયું, અરે અડધું એમનો દિવસ પૂરો થયો. એટલે એ સૃષ્ટિનું કાર્ય બંધ કરીને સૂઈ જાય એ નિમિત્ત પ્રલય થયો. ત્યારે 14 માળનું જે બ્રહ્માંડ છે આપણું એમાંથી નીચેથી માંડીને 10 માળ સુધી જેને ત્રિલોકી કહેવાય છે એનો નાશ થાય છે. બ્રહ્માના દિવસ દિવસ પ્રત્યે સ્વર્ગ સુધી બધું જ નાશ થઈ જાય છે. સ્વર્ગથી ઉપરના 4 લોક રહે છે. પાછો બ્રહ્માનો દિવસ થાય ત્યારે ફરીથી એ સૃષ્ટિનું સર્જન કરે છે. ફરી રાત્રિ પડે, ફરીથી પ્રલયકાળની અંદર બધું નાશ થાય છે. બ્રહ્માના 1 દિવસની અંદર આવું થાય છે. 24 કલાક એની દ્રષ્ટિ આપણી રીતે ગણીએ એટલા માટે. પછીથી બ્રહ્માના જ્યારે એવા 100 વર્ષ પૂરા થાય બ્રહ્માની આયુષ્યના, ત્યારે બ્રહ્માના લોક સુધી જળ બંબાકાર થઈ જાય ને આખું બ્રહ્માંડનો પ્રલય થઈ જાય.
બ્રહ્માના એક દિવસમાં ફક્ત 10 જ લોક જાય, જ્યારે બ્રહ્માની આયુષ્ય પૂરી થાય ત્યારે આખા બ્રહ્માંડનો પ્રલય થઈ જાય, એને પ્રાકૃત પ્રલય કહેવાય. અને છેલ્લો આત્યંતિક પ્રલય, બ્રહ્મા છે વિરાટમાં લઈ થઈ જાય, વિરાટ પ્રધાન પુરુષમાં લઈ થઈ જાય, પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષમાં લઈ થઈ જાય, પ્રકૃતિ પુરુષ અક્ષર પુરુષમાં લઈ થઈ જાય, અને અક્ષર પુરુષ અક્ષરધામના જે વિભાગમાં હોય ત્યાં જતા રહે, અને એ અક્ષર મુક્તોએ સહિત જે સભા છે એને ભગવાન પોતાને અંદર સમાવી દે, ત્યારે આત્યંતિક પ્રલય થઈ જાય. આ ચાર પ્રકારના પ્રલયનો વિચાર નારદજી કહે છે કે રોજ કરવો. હવે તમે વિચારો, એક નિત્ય પ્રલયનો વિચાર કરીએ ને તોય વૈરાગ થઈ જાય. તો નિમિત્ત પ્રલય છે, બ્રહ્માના દિવસ પૂરો થશે ત્યારે 10 લોક સુધી બધું ભરાઈ જશે, તો આપણું કંઈ રહેવાનું છે? કશું જ રહેવાનું નથી. આવો જેને વિચાર આવે એને વૈરાગ્ય થાય અને ભગવાનમાં હેત થાય. શાસ્ત્રકર્તાઓનું શાસ્ત્ર રચવા પાછળનું કારણ એટલું જ છે, આશય એટલો જ છે, જીવને જગતમાંથી પ્રીતિ તૂટે અને ભગવાનમાં હેત થાય, આટલો જ છે. પછી એ ગમે તે રીતે સમજાવે, ચાર ખાણોનું દુઃખ સમજાવે, 84 લાખની સાયકલ સમજાવે, ચાર પ્રલય સમજાવે, પણ સમજાવીને કરવું છે એ શાસ્ત્રકારોને, ભગવાનમાં હેત કરાવવું છે. વ્યાસ ભગવાને પછી શ્રીમદ ભાગવતની રચના કરી અને નારદજી પોતાના સ્થાન પ્રત્યે ગયા, એમ તરંગ 34ની અંદર વાત છે. આગળ આધારાન સ્વામી લખે છે અને મુક્ત મુનિ ઉત્તમ રાજાના કથા સંભળાવે છે, પૂર્વ 8 ને તરંગ 35. શ્રી હરિવર કી વાત કો સુની કે બડે જન, સ્વાદ લે ત એક સંત હી યું જાને તે હી મન, જાનત સુલટ વાત જન સુખ રૂપ અપાર, તાકુ દેખાય ઉલટ કર દુઃખ રૂપ કહી નિરધાર, તાકુ દેખાય ઉલટ કર દુઃખ રૂપ કહી નિરધાર. શ્રી હરિવરના મુખની વાત સાંભળીને આ તો નડિયાદના પેલા સજ્જનોએ જે પ્રશ્ન પૂછ્યો ને કે તમારા સાધુ બધી રીતે વિવેકી છે પણ આ એક ભોજન બગાડી નાખે છે, કે બધું ભેગું કરીને જે ખાય છે ને એટલે એકે ભોજનનો સ્વાદ કે રંગ હરખો નથી રહેવા દેતા, એના જવાબમાં મહારાજે એ લોકોને સમજાવતા આ બધી વાત કરી છે. મહારાજના મુખની વાત સાંભળીને મુક્તાનંદ સ્વામી એમ કહે છે, બધા આગેવાન મોટા માણસોએ મનમાં જાણ્યું કે ખરો સ્વાદ તો એક સંતો જ લે છે. એ લોકોને એવું હતું કે જુદા જુદા સ્વાદ અમે લઈએ છીએ, આ સાધુને ખાતા આવડતું નથી, પણ મહારાજની વાત સાંભળીને પોતાની ઉલટી સમજણ હતી એને એ લોકોએ સ્વીકારી. આ સજ્જન છે એટલે સ્વીકારી શક્યા, બુદ્ધિવાળા હોવા છતાં પણ સ્વીકારી શક્યા. જે ભગવાન અને ભગવાનના સત્પુરુષ સંતોની વાતને સ્વીકારી શકે છે એના જીવનની અંદર જ ભગવાનની ભક્તિ ઉદય થઈ શકે છે. જે પોતાના દોષને સ્વીકારી નથી શકતો એ દોષને કાઢવાનો છે જ કેવી રીતે, અને જે દોષને કાઢવાનો નથી એ ભગવાનના માર્ગે ચાલવાનો છે કેવી રીતે, અને જે ભગવાનના માર્ગે ચાલવાનો નથી તે પામવાનો છે કેવી રીતે. જે દોષને સ્વીકારે, દોષને જોઈને એના ઉપાયો કરવા ઉપાયો કરીને એને ટાળે, એના જીવમાં ભક્તિ ઉદય થાય છે અને ભગવાનને પામે છે. નડિયાદના આ મોટા માણસો આગેવાનો હતા પણ એ લોકોએ સ્વીકારી લીધું, અમારી ભૂલ થાય છે, આ સાધુઓ વિવેકી પણ છે અને સાચો જે ભગવાનના સ્વરૂપનો સ્વાદ છે એ આ સંતો જ લે છે, બાકી બધા સ્વાદ છે ને એ સ્વાદ તો જીભ ઉપર કોઈ સ્વાદ આવે ને તો 1/2 મિનિટ બહુ મૂકી રાખો તો, નહીં તો 10-20 સેકન્ડનો જ હોય છે મામલો, પછી ગળાથી હેઠું જાય એટલે કયો ટેસ્ટ હતો, કેમ હતું, કાંઈ નથી. પણ ભગવાનનો જે ટેસ્ટ છે ને એ એક વખત જેને આવી જાય છે એને ટેસ્ટ આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે. બીજા બધા વિષયો એવા છે એક એક માટે એક એક ભોગવવો પડે. આંખ માટે રૂપ ભોગવવું હોય તો રૂપ એકલું જોવું પડે, જીભને કંઈ ભોગ આપવો હોય તો એને સારો સ્વાદ આપવો પડે, કાનને શબ્દ આપવો પડે. ભગવાન એક એવા છે કે જેમાં એક ભગવાનમાંથી 5-5 સ્વાદ આવે,
કોઈને થાય પાંચે પાંચ સ્વાદ કેવી રીતે આવતા હોય? વચનામૃતમાં કીધું છે ભગવાનના સ્વરૂપને વિશે પાંચે પાંચ રસ એક સાથે રહ્યા છે, પાંચે પાંચ વિષય ભગવાનના સ્વરૂપમાં એક સાથે રહ્યા છે. તો ભગવાનને તો આંખથી દર્શન થાય છે, તો પાંચે પાંચ કેવી રીતે સ્વાદ આવે? કાનને પણ સુખ થઈ જાય, જીભને પણ સુખ થઈ જાય, આંખને પણ સુખ થઈ જાય, ત્વચાને પણ સુખ થઈ જાય, એવું કેવી રીતે થાય? તો એવું એવી રીતે થાય કે ભગવાન એ પૂર્ણ તત્વ છે. જ્યારે સંપૂર્ણ આત્મા ભગવાનમાં ચોંટે છે ત્યારે એટલી તૃપ્તિની અનુભવ કરે છે કે એની તૃપ્તિની અનુભૂતિ એને પાંચે પાંચ વિષયની અંદર પૂર્ણ કરી દે છે. એટલે એને કોઈ વિષય ભોગવાની ઈચ્છા નથી રહેતી. એટલા માટે એમ કહેવાયું છે કે પાંચે પાંચ વિષય ભગવાનના સ્વરૂપમાંથી જે આત્મા એમાં ચોંટે છે એને પ્રાપ્ત થાય છે. અને એક વખત એ ભગવાનના જે ભગવાન સંબંધી ભગવાનના સ્વરૂપ સંબંધી પંચ વિષય છે એને જેને ચાખી લીધા, ટૂંકમાં ભગવાનના સ્વરૂપમાં જેની વૃત્તિ ચોંટી ગઈ, એને પછી બીજા કોઈ પણ પ્રકારનો વિષય ભોગવાની ઈચ્છા રહેતી નથી. માટે કહે છે કે ખરો સ્વાદ તો તમારા સંતો લે છે. જે વાતને લોકો અપાર સુખરૂપ માનીને સુલટ ગણતા હતા એ વાતને શ્રીહરિએ ઉલટાવીને અત્યંત દુઃખરૂપ મનાવી દીધી. આ તો ભગવાનને કહેતા આવડે, મનાઈ ગયું ઓલા લોકોને કે આપણી ઉલટી સમજણ હતી, મનાઈ ગયું. અને આપણે વાત કરીએ ને તો કે તમને વાત કરતાય આવડતી નથી, અને ભગવાનનું તરત મનાઈ જાય. ભગવાન બહુ જોઈને વાત કરતા, માણસ જોઈને વાત કરતા. શ્રીહરિએ ગીતાના શ્લોકથી સંયમની વાત કહીને દિવસને રાત કહી દેખાડી અને રાતનો દિવસ કરી દેખાડ્યો. અર્થાત જે વિષય ભોગમાં જગતના લોકો જાગે છે તેમાં સંયમી પુરુષ વિષયથી વિમુખ રહીને સૂતો રહે છે, અને જે આત્મકલ્યાણના સાધનમાં જગત સૂતું છે તેમાં સંયમી સાવધાનપણે સાધન કરતો જાગે છે. જ્યાં જગત આખું સૂતેલું છે ત્યાં ભગવાનનો ભક્ત જાગેલો છે. જગત આખું પંચ વિષયમાં હોઈ ગયું છે. ભગવાનનો ભગત પંચ વિષયને છોડીને ભગવાનના માર્ગે આગળ વધી રહ્યો છે, અને ભગવાનનો ભગત ભગવાનના માર્ગે જાગ્યો છે ત્યાં બધા હૂતા છે. પંચ વિષય ભોગવવામાં ભગવાનનો ભગત હૂતો છે અને ભગવાન ભજવામાં જગત સૂતું છે. એ મહારાજે આ લોકોને વાત સમજાવી દીધી. પછી તે મોટા માણસોએ શ્રીહરિને કહ્યું, આપની વાત સાચી છે, બધી સમજણ પણ સવડી છે. આપે અહીંયા પધારીને અમને દર્શન દીધા અને અમને પાવન કર્યા, ગુણ આવી ગયો. ભગવાન અને ભગવાનના સંત શું કરે છે? કોઈ કુસંગી મળે, કોઈ અજ્ઞાની મળે, કોઈ અપરાધી મળે, પણ બને ત્યાં સુધી એની સાથેનું વર્તન એવું રાખે કે એને ગુણ આવે, બને ત્યાં સુધી એને દ્વેષ ના થાય ને એવું કરે. ગુરુજી, આજથી વર્ષો પહેલાં, લગભગ ખાસા વર્ષ થયા છે, 12-13 વર્ષ તો થયા હશે આ વાતને, એક ભાઈને ત્યાં મહાપૂજા ગોઠવી. એના ભાઈ સત્સંગી, આ ભાઈ સત્સંગી નહીં પણ એ ભાઈના ઘરવાળા ભગત, એટલે એને એને ઘર મહાપૂજા ગોઠવી. મહાપૂજામાં જવાનું થયું એટલે એના ઘરવાળાએ, જે ભાઈ સત્સંગી હતા એને એમ કીધું કે તમારા ભાઈ તો પૂજામાં બેસે કે ના બેસે પણ તમે પૂજા કરજો, મારી ઈચ્છા છે કે સંતો પૂજા કરે, મહાપૂજા કરે ઘરમાં. તો કે એ તો બેહે કે ના બેહે પણ તમે આવશો ને? તો કે હું બેસીશ. ઓલા સત્સંગી હતા એટલે એ મહાપૂજામાં બેઠા, ઓલા ભાઈ તો સોફા પર બેઠા, એ ના બેઠા મહાપૂજામાં. પછી ગુરુજી આરતી કરવાના ટાઈમે આવ્યા, જેવા ગુરુજી આવીને બેઠા એટલે ઓલા સોફા પર જેના ઘરમાં મહાપૂજા હતી ને એને પહેલો પ્રશ્ન પૂછ્યો કે ઇન્ડિયામાં દાળ ચોખા ખૂટી ગયા છે તો અહીં આવ્યા છો કે? તમે વિચારો કેવો પ્રશ્ન પૂછ્યો, ઇન્ડિયામાં દાળ ચોખા ખૂટી ગયા છે તો અમેરિકા આવ્યા છો? એની બુદ્ધિ કયા લેવલમાં હશે વિચારો ખરા? એની બુદ્ધિ, એનો વિચાર, એનું લેવલ કયું હશે કે જેને એક સજ્જન વ્યક્તિ તરીકે એક સંત સાથે કેમ વાત કરવી, ભલે સત્સંગી ના હોય તો પણ કેમ વાત કરવી, એવો પણ જેના પાસે વિવેક નથી તો પણ. ગુરુજી મોઢાની રેખા ગુરુજીની ના બદલી, અને ગુરુજી હસતા હસતા શું કીધું, હા ભગત કે ખરેખર ખૂટી ગયા છે, કોથળા લઈને આવ્યા છે કે ભરી દેજો તમે, તો આરે લેતા જઈએ ફરી આવવું ના પડે. એની વાતને સહજતાથી લઈ લીધી,
ઓલા વ્યક્તિને એટલી તો ગુણ આવી ગયો કે આ સાધુ છે તો હારા, એટલો ગુણ આવ્યો. તે મહાપૂજાની અંદર થોડી વાર વિધિમાં ગુરુજીએ કીધું કે આટલું થોડું કરો તમે, થોડી પછી થોડી વાર બેઠા અને કર્યું. પણ ભગવાન અને સાધુ કરે શું, સામેનો જીવ ગમે એવો છે પણ એનો પ્રયત્ન એવો હોય કે એને ગુણ આવે. કારણ કે એને ગુણ જો આવી જાય તો એને થોડું હેત થાય, હેત થાય તો એની વાત મનાય, અને ભગવાનના સાધુની વાત મનાય એટલે સાધુ પાસે તો ભગવાન આપવા સિવાય બીજું કંઈ છે નહીં. એટલે હેત થાય, વાત મનાય, સાધુ ભગવાન એને આપી શકે. બસ આટલો સ્વાર્થ હોય, બીજું કોઈ એને. આમ તો એવું છે કે જીવને સારા દેખાઈએ એવું જ છે, સાધુને એમ થાય કે એને સારું લાગે એટલે એને કે સારા દેખે, પણ એના જીવમાં આપવા છે શું, ભગવાન. એની પાસેથી બીજું કંઈ જોતું નથી, સ્વાર્થ આ છે કે એને ભગવાન આપે. એમ મહારાજે એવું કર્યું કે એવી રીતે વાત કરી કે સામેવાળા બુદ્ધિવાળા હતા, ઉલટી બુદ્ધિ હતી તોય પણ હવડી થઈ ગઈ. વાત એવી રીતે કરી કારણ કે પહેલાં મહારાજે શું કીધું, તમે બુદ્ધિવાળા છો, સમજો છો, બહુ ડાયા છો, ત્યાં એટલી બધું એ લોકોને પહેલાં માન આપી દીધું, અને પછી મહારાજે કહ્યું કે તમારી સમજણ ઉલટી છે. તો એવું તો મહારાજે શબ્દ કીધો જ નથી કે તમારી આવી. મહારાજે એમ કહ્યું સંસારી આવું સમજે છે, દુનિયા આવું સમજે છે, એમ આવી ગયા. બુદ્ધિવાળા તો સમજાઈ ગયું કે અમને જ કીધું છે, એટલે સ્વીકાર લીધું કે અમારી ઉલટી સમજણ છે, બાકી ના સ્વીકારી શકે ઘણી વખત. ધન્ય ધન્ય પ્રગટ ભયે તુમ અબહી, ધન્ય કરતારથ કીએ જન સબહી, ધન્ય ધન્ય પ્રગટ ભયે તુમ જ્યાહી, ધન્ય માત તાત જો કહાહી, ધન્ય માત તાત જો કહાહી. નડિયાદના સજ્જન લોકોને, આગેવાન લોકોએ કીધું આપ આ સમયે પ્રગટ થયા અને બધા જન સમુદાયને કૃતાર્થ કર્યો. ખરેખર તેને ધન્યવાદ ઘટે છે, આપ જ્યાં પ્રગટ્યા તે સ્થાન અને જેનાથી પ્રગટ્યા એ માતા પિતા તેમને અનેક સહ ધન્યવાદ ઘટે છે. ધર્મ ભક્તિને ધન્યવાદ આપ્યા નડિયાદના આગેવાનોએ કે તમે જ્યાં પ્રગટ્યા ને એને ધન્યવાદ. આપના વિપ્રકુળને પણ અમે ધન્ય ધન્ય કહીએ છીએ. જે અભાગ્ય લોકો છે તે આ વેળાએ આ બાબતને જાણતા નથી. આપે અન્ય મતપન કરતાં સત્સંગને પર શ્રેષ્ઠ કર્યો છે, તેની આગળ બધા કુમાર્ગીઓનું તેજ ઉતરી ગયું. સત્સંગરૂપી સૂર્યના ઉદયને જોઈને કુમાર્ગીઓ ઘોર અંધારા જેવા થઈ ગયા છે. આપ જ્યારે આ ભૂમિ ઉપર પ્રગટ થયા છો તે દિવસથી સત્સંગનો ઉદય થયો છે. ધર્મ ભક્તિ વૈરાગ્ય અને જ્ઞાન એ ચાર અત્યારે સત્સંગમાં મૂર્તિમાન રહ્યા છે. તમે વિચારો, અત્યારે આપણા સત્સંગની રીતને કોઈ જોવે, રોજ સવારે કથા આરતી ભજન, સાંજે કથા આરતી ભજન ચેષ્ટા, આપણી જે રીત છે ને બહુ ભપકાવાળી ભલે નથી, સત્સંગની રીત બહુ ભપકાવાળી નથી, બહુ આમ તમને ભક્તિનો આખો જુવાળ આવ્યો હોય ને એવું રોજ ના લાગે, પણ ધર્મ જ્ઞાન ભક્તિ ને વૈરાગ્ય ચારેનો સમન્વય આ સત્સંગમાં છે. કોક જગ્યાઓ એવી છે ત્યાં તમે જાઓ ને તો કર્મકાંડ એટલું, એટલે ભક્તિ બહુ જ દેખાય, બહુ જ દેખાય. આખો દિવસ અભિષેક ચાલતો હોય, આખો દિવસ પૂજા ચાલતી હોય, આખો દિવસ મંત્ર ચાલતા હોય, આખો દિવસ અગરબત્તી દીવાન બધું હાલતું જ હોય, એટલે ભક્તિ પરાયણ બહુ લાગે. પણ ધર્મ છે ને એ ગૌણ હોય, વૈરાગ્ય છે ને એ ગૌણ હોય, મર્યાદા છે ને એ ગૌણ હોય. ક્યાંક એવી જગ્યાઓ છે ત્યાં આપણે જઈએ ને એટલે ધર્મનું એટલું બધું પ્રધાનપણું, એટલું બધું પ્રધાનપણું, ભક્તિ નામની વસ્તુ જ ના મળે ને. ધર્મ એટલે ધર્મ, એવી જગ્યાઓ છે, એવા એવા સંપ્રદાયો છે. કોઈક એવી જગ્યાઓ છે જ્યાં વૈરાગ એટલે તોડી નાખે એવો વૈરાગ, પંચાગ્નિ તાપતા હોય, પંચાગ્નિ તાપતા હોય, કપડાંય ના પહેરતા હોય એટલો વૈરાગ, પણ ભક્તિ ના મળે. અને ક્યાંક જ્ઞાન, જ્ઞાન એટલે વાતો થતી હોય ને, જ્ઞાનની ચર્ચા વિચારના વેદ ઉપનિષદો ને ગીતાની ચર્ચાઓ થતી હોય ને, તો આપણે તો ત્યાં બેઠા હોય ને ખાલી સાંભળીએ ને એની ચર્ચા, તો આપણે મગજની અંદર કેચઅપ ના કરી શકીએ કે શું વાતો કરે છે, એટલું જ્ઞાન.
બ્રહ્મ ઉપર બોલે ને તો કેટલા શાસ્ત્રોના પ્રમાણો સહિત એટલું જ્ઞાન ચર્ચા વિચારનામાં, પણ ધર્મમાં મીંડું હોય, ભક્તિમાં મીંડું હોય. ભગવાન સ્વામિનારાયણે કોઈ વસ્તુનો ભપકો ના કર્યો, ના ધર્મનો ભપકો કર્યો, ના ભક્તિનો ભપકો કર્યો, ના વૈરાગ્યનો, ના જ્ઞાનનો. બધાને સમન્વય રાખ્યો, એવો સરસ સમન્વય રાખ્યો છે કે આપણા સહજ જીવનની અંદર જીવતા જીવતા ચારેયનો સમાવેશ થઈ જાય. ચારેય વસ્તુ, જંગલમાં જવું ના પડે, ભભૂત ચોડવી ના પડે, રો તમે વસ્તીની વચ્ચે તોય ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્ય યુક્ત, રો તમે સંસારમાં તો પણ ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્યથી યુક્ત તમારું જીવન રહે એવી શિક્ષાપત્રી આપી. અમે રહીએ છીએ વસ્તીની વચ્ચે તો પણ ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્ય યુક્ત અમારું જીવન રહે એવું શિક્ષાપત્રી, ધર્મામૃત અને નિષ્કામ શુદ્ધિ અમારા માટે ત્રણ શાસ્ત્ર છે. શિક્ષાપત્રી છે, ધર્મામૃત છે અને નિષ્કામ શુદ્ધિ છે. આ ત્રણ શાસ્ત્રો અમારી માટે છે, તમારી માટે એક શિક્ષાપત્રી છે. તમારે એક શિક્ષાપત્રીને જ ફોલો કરવાનું, એમાં બધું આવી જાય છે. ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ મોક્ષની પ્રાપ્તિ કરાવે એવી, અને અમારે ત્રણ શાસ્ત્રને ફોલો કરવાનું છે. અમારી માટે ત્રણ પિંજરા બનાવ્યા છે, શિક્ષાપત્રી, ધર્મામૃત અને નિષ્કામ શુદ્ધિ. આ ત્રણને ફોલો અમે કરીએ એટલે ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ બધું એમાં આવી જાય. એકને તમે ફોલો કરો એટલે ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ બધું એમાં આવી જાય. આવું મહારાજે આ સત્સંગની રચના કરી. આ સત્સંગને આપણે જે મળ્યો છે ને, મળ્યો છે બહુ સહજમાં, પણ આની ઉપર આપણે બહુ તાત્વિક વિચારોવાળા નથી, આપણી પાસે એટલું વાંચન નથી, શાસ્ત્રોનું જ્ઞાન નથી. પણ વાસ્તવિક જો આપણી પાસે હોય ને અને આપણે ઊંડા ઉતરીને જોઈએ ને તો આપણને લાગે કે આપણને આ સત્સંગ બહુ દિવ્ય અને બહુ મોટો મળ્યો છે. એટલું સરસ કળિયુગના જીવથી પડી શકે, સહજ રીતે થઈ શકે એવા ધર્મો મહારાજે લખ્યા, આકરા ના લખ્યા, બધું જ આપણી આમ રેન્જમાં આવે એવું લખ્યું. એટલું સરસ લખ્યું. અમારે માનો ઉપવાસ કરવાના હોય ને, કોઈ પ્રાયશ્ચિતના ઉપવાસ હોય, પ્લેનમાં બેઠાનો ઉપવાસ, કોઈ દિવસ કંઈક થઈ ગયું ઉપવાસ, તો ઉપવાસ કરવાના પ્રાયશ્ચિતના ઉપવાસ હોય તો પણ એના વિવેક કેવા ભગવાનના. આજે ઉપવાસ કર્યો હોય અને કાલે સવારે બીજો ઉપવાસ કરવાનો સમય આવ્યો તો કે બીજે દિવસ ઉપવાસ ના કરવો, એ દિવસે પાર ના કરવાનો, ત્રીજે દિવસે પછી એનો નોખો ઉપવાસ કરવો. કેવું લખ્યું એમ આપણને આશ્ચર્ય લાગે કે એક નાની નાની વસ્તુની કદર કેટલી રાખી. નહીં તો એમ કીધું હોત એક ઉપવાસ કર્યો, કાલ ફરી બીજો ઉપવાસ કરવાનો કોઈ કારણસર આવ્યો છે તો બે કરવા જવા ના દેવો, એમ ના કીધું. આજે પાર ના કરી લેવા ગઈકાલના ઉપવાસના અને પછીના દિવસે ઉપવાસ કરવો. કેટલું સરસ લખ્યું. આટલું બધી કાળજી રાખીને ભગવાને કર્યું હોય, આટલી બધી કાળજી રાખીને મોટા પુરુષોએ કર્યું હોય, તો પણ એમાં ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય બધાનું રક્ષા થઈ જાય એવો સત્સંગ શ્રીજી મહારાજે સ્થાપ્યો છે. સહેજે સહેજે ધર્મ રહે, સહેજે રહે. આ સત્સંગમાં છે ને કાંઈ ના કરો ને ખાલી બેઠા રહો ને તો આ ચારે ચાર સહેજે રહે, કશું ના કરો આગું પાછું, સહેજે ચાલ્યા જાઓ, એવી મર્યાદાઓ મહારાજે રાખી. આ બધો આપણો પ્રતાપ છે. અત્યારે આપ પ્રગટ્યા છો તેનું અમે ભલે પધાર્યા આવા શબ્દથી સ્વાગત કરીએ છીએ. જેટલા મિથ્યા વર્ણને આશ્રમને, મિથ્યા ગુરુને, મિથ્યા મતપંથને, મિથ્યા ભક્તિને, મિથ્યા ધર્મને, મિથ્યા જ્ઞાન વૈરાગ, મિથ્યા ગ્રંથને, મિથ્યા સંપ્રદાય, જેઓએ શુદ્ધ રીતિ છોડી દીધી છે અને જે શુદ્ધ અને અશુદ્ધ એટલે કે સાચા અને ખોટા આચાર્ય રહ્યા છે એ સર્વને સત્સંગ દ્વારા તમે પ્રગટ ઓળખાવ્યા છે. આપ કોઈને મિથ્યા કહેતા નથી. અત્યારે તો શું થઈ ગયું, આ જમાનો બધો બહુ ફાસ્ટ થઈ ગયો, કેમેરા મીડિયાઓનો જમાનો થઈ ગયો, એટલે અત્યારે તો ઘણું બધું કંટ્રોલમાં હોય. તો પણ બગાડ છે, ત્યાં બગાડ છે પણ કંટ્રોલમાં હોય. પણ શ્રીજી મહારાજ જ્યારે પ્રગટ થયા ને ત્યારે અધર્મવાળું જ વાતાવરણ હતું, અધર્મવાળું જ. આપણી રીત એ સમયે કેવી દેખાતી હશે કે જે કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયની રીતને જોતો ને 100માંથી 95થી 98 માણસો ગળામાં કંઠી પહેરી લેતા. 200 વર્ષમાં આમ ફૂલી જાય સંપ્રદાય, એ ક્યારે થાય? એ ત્યારે થાય કે એ સમયે આવી રીત કોઈને જોવા જ નહોતી મળતી, આજે નથી જોવા મળે એમ. પણ તે દી તો બહુ જ આશ્ચર્ય લાગતું, કારણ કે પૃથ્વી પર હતું જ નહીં. હવે તો બધાએ રીત ઘણા સમયથી જાણી લીધી એટલે ઘણાને ખબર પડે છે. સ્વામિનારાયણને સાધુ, સ્વામિનારાયણને તમે તો તમે આ નહીં ખાઓ. બોલો, બધાને ખાતરી હોય કે તમે સ્વામિનારાયણને છો તો ડુંગળી લસણ તો નહીં ખાવ તમે, કેમ?
સ્વામિનારાયણ ભગવાનની છાપ કેવી થઈ ગઈ? સ્વામિનારાયણ છો તમે, તો તમે આટલું તો નહીં કરે, એટલે એ તો સ્વામિનારાયણ છે, નહીં કરે. આપણને બધા સ્વામિનારાયણ કહે છે, બોલો કે સ્વામિનારાયણ ના, અભ્રંશ છે સ્વામિનારાયણ, પણ સ્વામિનારાયણ ના છે આ, એમ સ્વામિનારાયણના છે, આટલું નહીં કરે. સ્વામિનારાયણના સાધુ આટલું નહીં કરે. કેવી રીત મહારાજે પ્રવર્તાઈ કે જન સમુદાયની અંદર સામાન્ય માણસને પણ ખબર પડી જાય. તો જે સમયે આ પૃથ્વી પર આવી રીત જ નહોતી અને ત્યારે આમ શરૂ થઈ હશે ત્યારે લોકોને કેટલું આશ્ચર્ય લાગતું હશે. હજુ આજે જે લોકોને નથી ખબર ને, એ લોકો આજે જોવે છે તો એને આશ્ચર્ય લાગે છે. તો જે દિવસે આ શરૂ થઈ હશે રીત, તે દી કેટલું આશ્ચર્ય લાગતું હશે બધાને, કેટલું આશ્ચર્ય લાગે. માટે આપણને જે આ મહારાજની રીત મળી છે, આવી રીત હતી જ નહીં, હતી જ નહીં એવી રીત આપણને મળી છે. માટે મહારાજને આને આ સત્સંગ આપણને મળ્યો છે એના પ્રત્યે અહો અહો પણું રાખવું, કે આ મને બહુ મોટો સત્સંગ ને બહુ મોટા મહારાજ મળ્યા છે, આવું રાખવું. જે શુદ્ધ અને અશુદ્ધ બધાય મિથ્યા જે હતા એ બધાય ઓળખાઈ ગયા છે, અને જે શુદ્ધ અને અશુદ્ધ એટલે કે સાચા ને ખોટા આચાર્ય રહ્યા છે સર્વને સત્સંગ દ્વારા તમે પ્રગટ ઓળખાવ્યા છે. આપ કોઈને મિથ્યા કહેતા નથી, આપની શુદ્ધ રહેણી કહેણી જ અન્યને મિથ્યા કરી દે છે. અમૂલ્ય રેશમી વસ્ત્ર આગળ મેલા હલકા કપડાંની કિંમત આપોઆપ થઈ જાય છે. મણિજડિત મેલની આગળ ઘાસના ઝૂંપડાની કિંમત શું કહેવું પડે? એક મણિજડિત મેલ હોય ને એક ઝૂંપડું હોય તો કોઈને કહેવું પડે આ કિંમતી છે ના ઝૂંપડું છે એમ કહેવું પડે? ઓળખાઈ જ જાય, ઓટોમેટિક ઓળખાઈ જાય. એક મનુષ્ય અમૃત જેવા ભોજનોનો આહાર કરે છે અને બીજો મનુષ્ય ખડધાન્ય ખાય છે, તે બંને કેવા સામર્થ્યને પામે? તેમ પાખંડ મતની ગતિ થઈ છે. ચિંતામણીની ક્ષમતા કાચનો ટુકડો કેમ કરે? ગરુડની તુલનામાં માખીનું મહત્વ શું? ગરુડ ઊભો હોય ને માખી બેહે તો કોઈને કાંઈ કહેવું ના પડે કે આ માખી કરતાં ગરુડ બહુ મોટો છે, જોઈને જ ખબર પડી જાય. એમ સત્સંગની રીત નડિયાદના આગેવાનો એમ કહે છે, તમારી રીત જ એવી છે કે બીજા લોકો આગળ તમારી રીત ગરુડ જેવી છે, બીજા બધા માખી જેવા લાગે છે, એવી તમારી રીત છે. આવી જ રીતે બધે અમે સત્સંગની તુલનામાં અન્ય મતને દેખીએ છીએ. તમે વિચારો, પંચાળાના ઝીણાભાઈ જૂનાગઢના નવાબની કચેરીમાં બેઠા હોય અને જૂનાગઢ નવાબની કચેરીમાં દારૂના શીશાઓ આવે અને વેશ્યાઓ ત્યાં આગળ નાચતી હોય, અને ત્યારે પંચાળાના ઝીણાભાઈ એને એક રાજ દરબારના એક કારભારી તરીકે જવું પડ્યું હતું, પણ ત્યાં એ ગયા, મહેફિલ હતી એની અંદર એ આંખ બંધ કરીને સ્વામિનારાયણ 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 જપ કરતા હોય, કલ્પનાતીત વસ્તુ છે. આ વાત અને બે વાક્યમાં કેવી જેટલી સહેલી છે, સાંભળવી જેટલી સહેલી છે, પણ એની નિષ્ઠાને ખુમારી તમે વિચારો કે એટલા આખા દરબારની અંદર બેઠેલા બધા જ લોકો વિષયી, બધા જ લોકો ખરાબ, એની વચ્ચે એક વ્યક્તિ સ્વામિનારાયણનો તિલક ચાંદલાવાળો કંઠી કાઢીને બેઠો હોય અને આંખ બંધ કરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ઓલા નવાબનું મસ્તક ઝૂકી ગયું. એ કે ઝીણાભાઈ, મને ખબર હોત કે તમે જો આવું કરવાના છો ને તમને આટલા આની અંદર અડચણ થશે તો હું તમને બોલાવત જ નહીં. ત્યારે ઝીણાભાઈ કે, મને ખબર નહોતી કે તમારી આવી મહેફિલ છે, મને એવું કે તમે આમંત્રણ આપ્યું છે, કંઈ કામકાજ હશે એટલે હું તો આવ્યો હતો, પણ અહીં આવ્યો બેસવું પડ્યું. તો એક, તમે રાજા છો, મારે મારા હોદ્દા પ્રમાણે બેસવું પડે, પણ હું તો ભગવાન સ્વામિનારાયણનો સત્સંગી છું. પારકી સ્ત્રી નાચતી હોય એની સામે જોતો પણ નથી, દારૂની તો વાત જ દૂર રહી. નવાબનું મસ્તક ઝૂકી ગયું, સ્વામિનારાયણ ખરેખર જે સત્સંગીઓ તૈયાર કરે છે આવા સમાજમાં ક્યાંય ના મળે. જેના દ્વારા આપણા ઈષ્ટદેવનું માથું ઊંચું રહે, જેના દ્વારા આપણા સદગુરુનું માથું ઊંચું રહે, એવું આપણું જીવન ને એવું આપણું વર્તન હોવું જોઈએ. આપણું વર્તન અને આપણું જીવન એવું ના હોવું જોઈએ કે પડદાની પાછળ બીજું હોય, પડદાની બહાર બીજું હોય. આવું જીવન છે એ આપણા ઈષ્ટદેવને નીચું જોવડાવે છે. ભગવાન સ્વામિનારાયણને જ્યારે આપણું જીવન પડદાની બહાર ને અંદર જુદું હોય છે ત્યારે ભગવાન સ્વામિનારાયણને ઓશીકું લઈ રડવું આવે છે, રડી લે છે મહારાજ કે આ મારો છે, મેં એને મારો દયાએ કરીને કર્યો, છતાં પણ આની અંદર આટલો સુધારો કેમ નથી આવતો? માટે મહારાજનો આપણી પર કરેલો ઉપકાર એ આપણને મળ્યા છે એ જ આપણી ઉપર ઉપકાર છે. આપણે આપણા જીવનને સુઘડ બનાવવું જ પડે, મહારાજને ગમે એવું બનાવવું જ પડે, અને બિલકુલ કઠણ નથી. આપણે જો આડાઅવળા ના નીકળીએ ને તો મહારાજની રેન્જમાં તો આપોઆપ રહેવાય, ના જોવાનું ના જોઈએ
ના સાંભળવાનું ના સાંભળીએ, ના ખાવાનું ના ખાઈએ, તો કોઈ દિવસ એવું રહે જ નહીં કે મહારાજની આજ્ઞા પડે છે કે નહીં, ઓટોમેટિક જ પડે. અને આપણને મહારાજે એવા ભીડામાં રાખ્યા છે કે આપણાથી બીજું થાય એવું જ નથી. આપણે એવું કંઈક કરવું હોય ને તો અલગ જવું પડે. શું કરવું પડે? અલગ જવું પડે. એ ભીડાથી અલગ જઈને પછી કંઈક કરીએ તો થાય. બાકી આ ભીડો જ એવો રાખ્યો છે ને કે આમાંથી સારું બીજું કંઈક કરવું હોય તોય થાય એવું નથી. પરાને મર્યાદામાં શરમમાં ગમે તે રીતે પણ આની બહાર જઈએ તો થાય. મારે સાધુ જીવનને કોઈ જગ્યાએ ફોલ્ટમાં નાખવું છે તો હું આ ભીડાથી અલગ પડું, હું જે સમુદાય છે એનાથી અલગ પડું, જુદો રહું, તો 100% જાય બધું. તમે હરિભગત છો ને તમે આ ભીડાથી જુદા રહો તો થાય. બાકી ભીડામાં ભીડામાં રહો ને તો ભીડા ભક્તિની અંદર તો બધું જ પડી જ જાય. ના પાડવું હોય તોય પડે, ના કરવું હોય તોય થાય, ના સાંભળવું હોય તોય સંભળાય, બધું થાય, ભીડામાં થાય ને. પણ સ્વતંત્ર રીતે રહેતા હોય તો ના થાય, કશું ના થાય. એટલે ભીડામાં જ સારું, ભીડામાં જ ગળાવાય એવું છે. એટલે મહારાજને આ નડિયાદના આગેવાનો કહે છે કે ગરુડની તુલનામાં માખીનું શું મહત્વ. આવી જ રીતે અમે સત્સંગની તુલનામાં અન્ય મતને દેખીએ છીએ. બાવળનું ઝાડ ક્યારેય કલ્પવૃક્ષની સમાનતા કરી શકે નહીં. આપણા દર્શન થવાથી હવે અમને તેનું આવું જ્ઞાન થયું છે. આ મતપંથો ગમે એટલું મંડશે ને તો એ નડિયાદના આગેવાનો કે કોઈ દિવસ બાવળીઓ કલ્પવૃક્ષ ના થાય એમ અધર્મના માર્ગે ચાલેલા વ્યક્તિ કોઈ દિવસ ભગવાન સ્વામિનારાયણની જે રીત છે ને એને કોઈ દિવસ કાપી નહીં શકે, એનું અંતર નહીં કાપી શકે. અહીં સ્વામિનારાયણ સંપ્રદાયનો એક પાકો ધર્મજ્ઞાન ભક્તિ વૈરાગ્ય એટલે કે આજ્ઞાયુક્ત ભગવાનનો ભક્ત હોય એને કોઈ પણ સાથે બેસાડો, ઘડાયેલો ભક્ત હોય એને કોઈ પણ સાથે બેસાડો, દુનિયાના કોઈ પણ સમુદાયના વ્યક્તિ સાથે બેસાડો તો એનાથી જુદો પડશે. સ્વામિનારાયણ ભગવાનનો સાચો સાધુ, સ્ત્રી ધનનો ને પંચવર્તમાને યુક્તને ઉપાસનાવાળો ત્યાગી સાધુ, હજારો ને કરોડો સાધુની વચ્ચે બેસાડો, એની રીત, એનું બેસવાનું, બોલવાનું, ચાલવાનું, ખાવાનું, પીવાનું, જોવાનું, હસવાનું, દરેકનું એનાલિસિસ કરવામાં આવે તો તટસ્થ રીતે વ્યક્તિને હા પાડવી પડે કે આ સાધુ જુદા છે. એવી શ્રીજી મહારાજે રીત આપી છે. બધાની વચ્ચે રહેવા છતાંય નથી ભભૂતો લગાવેલી આ સાધુએ, નથી કપડા વિના ફરતા, બધાયની વચ્ચે છે છતાં પણ મહારાજે હાવ અલિપ્ત રાખ્યા, અલિપ્ત રાખ્યા. ઇન્દ્ર સૌના હિતનો વિચાર કરીને ચોમાસામાં વરસાદ કરે છે પણ તેનાથી જવાસો સહેજે સુકાઈ જાય છે. ચોમાસાનો વરસાદ આવે પણ જવાસો સુકાય. એવી રીતે નડિયાદના આગેવાનો કહે છે તમે નડિયાદમાં પધાર્યા, તમે પૃથ્વી પર વિચરણ કરો પણ જવાસા જેવા જે જીવ છે એ બધા સુકાઈ જવાના. ભગવાનને ભગવાનના મોટા પુરુષ કે સંતનો યોગ થાય પણ જવાસો કોઈ દી પાંગરતો નથી. જેમ પેલો જવાસા જેવો જીવ હોય એને તો કથા વાર્તા અને સત્સંગ ગમે એટલી મળે, જેટલી મળે એટલો કરમાય, જેટલી મળે એટલી કરમાય, બીજા બધા છોડ છે પાંગરે છે, એમ આસુરી જીવ છે ને કોઈ દી સત્સંગ કે ભગવાનનો ગુણ આવતો નથી. જ્યાં સુધી સૂર્યનો પ્રકાશ હોય ત્યાં સુધી પતંગિયાનું તેજ દેખાય નહીં. દીવો મસાલો અને તારાનું તેજરૂપ દૈવત રાત હોય ત્યાં સુધી જ હોય છે. સંપૂર્ણ ભૂમંડળનું અંધારું દીવા વગેરેથી ટળતું નથી, તેને માટે તો સૂર્ય જ શક્તિમાન છે. તેમ જ્યારે સૂર્યરૂપ આપ પ્રગટ થયા છો ત્યારે લોકોનું અજ્ઞાનરૂપ અંધારું ટળ્યું છે. આ હવે નડિયાદના ભક્તો સ્તુતિ કરે છે કે તમારાથી બધાનું અજ્ઞાન દૂર થયું છે. સૂર્ય કરે ચહુપોર પ્રકાશ, ચહુ પોર તમ કરત હે વાસા, કોટે કલ્પ પ્રકાશ તુમારે, જ્ઞાન રૂપ પ્રગટે અબવારે, જ્ઞાન રૂપ પ્રગટે અબવારે, સો નહીં નાશ હો નહીં વારા, સત્ય તુમ સંકલ્પ અબધારા, સંકલ્પ મિથ્યા કરને જે ધારે, સંકલ્પ મિથ્યા કરને જે ધારે, ફેરસો નજર નયાવે લગારે, ફેરસો નજર નયાવે લગારે. સૂર્ય ચારે પહોર એટલે કે દિવસે દિવસે પ્રકાશ કરે છે
પણ બાકીના ચાર પહોર એટલે કે રાતે તો અંધારું જ રહે છે, પણ અત્યારે આપણો જે જ્ઞાનરૂપ પ્રકાશ પ્રગટ થયો છે તે કરોડો કલ્પ સુધી નાશ નહીં પામે. સૂર્ય છે ને, એનું પણ કંઈક બંધન છે. 6 કલાક રહી શકે, 12 કલાક રહી શકે, પણ પછી તો અંધારું થાય. પણ તમે જે પ્રગટ થયા છો, તમારો પ્રકાશ તો કરોડો કલ્પ સુધી પથરાતો રહેશે, આવું નડિયાદના આગેવાનો કહે છે. અને ગુણાતીતાનંદ સ્વામીનો નાદ છે, પાંદડે પાંદડે સ્વામિનારાયણ થાય એટલો સત્સંગ કરાવવો છે, એટલો સત્સંગ થશે, પાંદડે પાંદડે સ્વામિનારાયણ થાય તે ક્યારે થશે? આમ ને આમ આ વધતો જ જાય છે, વધતો જ જાય છે ને સત્સંગ. ગમે તે મંદિર, ગમે તે સાધુ, ગમે તે સત્સંગ સમુદાય, પણ એના દ્વારા નવા 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 ભગવાન સ્વામિને ઓળખવાવાળા વધતા જ જાય છે. એ મહારાજે નક્કી કર્યું છે. આ કળિયુગની અંદર ભગવાન સ્વામિનારાયણનો સિક્કો ચાલે છે, ભગવાન સ્વામિનારાયણના આશ્રિત અનંત થયા છે અને અનંત થશે. સ્વામિનારાયણ ભગવાનને જ કળિયુગની અંદર આત્યંતિક કલ્યાણના એ દાતા છે. કળિયુગના આત્માને સહજતાથી કલ્યાણ કરવા માટેનો સંપ્રદાય એટલે સ્વામિનારાયણ સંપ્રદાય, સહજમાં કલ્યાણ થાય. બાકી સંપ્રદાય કોઈ ખોટા નથી, જ્યાં જે સ્થાપકો છે સંપ્રદાયો પણ સાચા છે, એના સ્થાપકો પણ સાચા છે, એના ગ્રંથો પણ સાચા છે. જે સાત્વિક સંપ્રદાયો છે, જે સાત્વિક દેવતાઓ દેવીઓ અને અવતારોને માનવાવાળા છે, એ તમામમાં કલ્યાણ રહેલું જ છે. પરંતુ જેટલું સુઘડ સરસ અને સારી રીતે કલ્યાણની રીત જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે, આત્યંતિક કલ્યાણ સુધી પહોંચવાની જે રીત સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે સાધુ દ્વારા સત્સંગ જીવંત છે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે પરિવારોનું જતન કરવાની ટેકનિક સાધુ દ્વારા જીવંત છે, એવું બીજે ઘણા પ્રમાણમાં ઓછું છે. અમે એક ડૉક્ટર પાસે ગયા હતા, અહીં એ ડૉક્ટરના દવાખાને ગયા એટલે એમને વાત કરી કે મારા અહીં દવાખાનાની અંદર અહીં નજીકની અંદર એક બીજું બહુ મોટું મંદિર છે, સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય એક બહુ જ મોટું મંદિર છે, એના પૂજારી પણ અહીં આગળ આવતા હોય છે. ડૉક્ટર બાબુકાકાને ત્યાં જ, આપણા બાબુકાકાને ત્યાં ગયા હતા, બાબુકાકાને ત્યાં થેરાપીના કામ માટે ગયા હતા. તો એમને કીધું કે અહીં એક મંદિર છે, મંદિર બહુ જ મોટી જમીનમાં છે, પણ ત્યાંના પૂજારીને અહીં આગળ મારી પાસે થેરાપી લેવા આવવું હોય તો એને કોઈ લાવવાવાળું નથી. મંદિરમાં ઉત્સવ સમયો હોય તો 10-10 હજાર માણસ દર્શને આવે, એટલું મોટું મંદિર એનો પૂજારી, એને થેરાપી કરવા જવું હોય તો એક કોઈ લાવવાવાળો ગાડીવાળો મળતો નથી, એમને વ્યવસ્થા કરી આપવી પડે છે કોઈને. કેમ, એનું શું કારણ? 10 હજાર માણસ જ્યાં આવે છે ત્યાંથી પૂજારીને કોઈ થેરાપી કરાવવા લઈ જાય એવો કાંઈ નથી. કારણ કે આ પારિવારિક સંબંધો, સાધુ સાથે જે સાધુએ પરિવાર છોડી દીધા એની સાથે પારિવારિક સંબંધો, જે સત્સંગીઓ અલગ અલગ પ્રાંતના અને અલગ અલગ દેશના છે એ લોકોને પારિવારિક સંબંધો સ્વામિનારાયણ સંપ્રદાયમાં ડેવલપ થયેલા છે. બધાને એક પોતાનો પરિવાર લાગે છે, આ મારો પરિવાર છે, આ મારા છે, પારકા નથી લાગતા. જ્યારે જ્યાં ફક્ત દર્શન જ આપે છે ભગવાનને, દર્શનાર્થી, જ્યાં આગળ આવું ઘડતર નથી, ત્યાં બધું ખોટું કાંઈ નથી. દર્શનાર્થી છે, ધાર્મિક છે, સજ્જન છે, ભગવાનના દર્શન માટે જ જાય છે, પણ એને પારિવારિક સંબંધ નથી થતો. જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પારિવારિક સંબંધ સંત સાથે થાય છે, હરિભગત હરિભગતને થાય છે, આ મહારાજ રીત લાવે છે. મહારાજે કહ્યું આ અમારી નાત છે, આ અમારો પરિવાર છે. અયોધ્યાના પરિવારને, છપ્પયાના પરિવારને મહારાજે પોતાનો પરિવાર નથી કીધો, મહારાજે કહ્યું અમારો પરિવાર કયો, આ સત્સંગ છે ને અમારો પરિવાર છે, આ અમારી નાત છે, મહારાજે એમ કીધું. મહારાજે જ્યારે જ્યારે સમ ખાવાના, સમ કોના ખાય, કોઈ પોતાને જે વાલું હોય એના સમ ખાય ને, અને કોઈ માને ક્યારે, જે વાલા હોય એના સમ ખાય તો બધા માને કે આ વાત આમ જ છે. તો ભગવાને સમ કોના ખાધા? વચનામૃતની અંદર પરમહંસોના ખાધા, રામાનંદ સ્વામીના ખાધા, હરિભક્તોના ખાધા. કોઈ એમ ના કીધું મારા છપ્પયા વાસીઓ જે ધર્મકુળના છે એના સમ ખાઉં છું, એવું નથી કીધું. પોતાના પરિવારના, હું મારા ભાઈના સમ ખાઉં છું એવું નથી કીધું.
હું મારી માતાના સમ ખાઉં છું એવું નથી કીધું ભગવાને. ભગવાને કીધું હું પરમહંસના સમ ખાઉં છું, હું રામાનંદ સ્વામીના સમ ખાઉં છું, હું સત્સંગીના સમ ખાઉં છું. એ સમ મહારાજે એના ખાધા એ જ એવું સાબિત કરે છે કે ભગવાનના હૃદયની અંદર પોતાનો પરિવાર, પોતાની નાત એ આ છે. મહારાજે આપણને એ દ્રઢ કરાવ્યું એટલે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર લોહીના સંબંધો ન હોવા છતાં પણ ભગવાન શ્રી હરિના ઈષ્ટદેવના સંબંધે બધા એક થઈને રહે છે, એક થઈને ચાલે છે. એ સંબંધ છે એ મહારાજે કર્યું, ક્યાંય નહોતું આ. અહીં કહે છે સૂર્ય ચારે દિશાની અંદર પ્રકાશ કરતો હોય પણ ચાર પહોર રાતે તો અંધારું રહે, પણ તમારો પ્રકાશ જે થયો છે કરોડો કલ્પ સુધી નાશ નહીં પામે. આપના સંકલ્પને મિથ્યા કરવા ધારશે તે ફરીવાર દુનિયામાં કોઈની નજરે જ નહીં ચડે. અને મહારાજને જે કોઈ ટાળવા બેઠા ને એ લોકોનું અત્યારે અસ્તિત્વ જ નથી. શ્રીજી મહારાજની હામાં જેટલા પડ્યા હતા એમાંનું કોઈ અસ્તિત્વ કોઈનું રહ્યું નથી બોલો પૃથ્વી પર. એવું થયું હરભાઈ વાલભાઈ રઘુનાથદાસ બધા સમર્થ સમાધિનિષ્ઠ હતા. હરભાઈ વાલભાઈ કેવા સમાધિનિષ્ઠ, આત્માનંદ સ્વામી વખતના શિષ્યો આવા હરભાઈ ને વાલભાઈ વૃદ્ધ ત્રંબાની અંદર દેહ મૂક્યો, કૂતરા બેહેન્યા, કશું જ નથી. કોઈની પાછળ જે ભગવાન સ્વામિનારાયણના વિરોધમાં હામો પડ્યો એ એક પણ બહુ બળિયા હતા, બહુ તાકાતવાળા હતા, ભગવાન જેવા થઈને પૂજા એવા હતા, પણ શ્રીજી મહારાજની હામો જે પડ્યો એકેય ટક્યો નથી. અને ભગવાન સ્વામિનારાયણને સત્સંગને નુકસાન કરવા માટે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે પડે એને આખરે અંતિમ નુકસાન જ થાય. એવું નથી સ્વામિનારાયણ સંપ્રદાય, કોઈ પણ ધર્મ હોય, કોઈ ભગવાન ભજાવે છે અને ભગવાનના કાર્યની અંદર દખલ કરવા માટે કોઈ પણ વ્યક્તિ પડે એના જીવનમાં કોઈ દી સુખ ના આવે. ત્યાં તો વંદન થાય, આપણને લાગે આપણને યોગ્ય લાગે જઈને બેસવું, ના યોગ્ય લાગે તો વંદન કરવા, પણ ટીકા ટિપ્પણીમાં પડવું નહીં. શ્રીજી મહારાજ વખતે જેટલા વિરોધમાં ગયા બધાય કોઈ નજરે ના ચડે એવો નાશ થશે, આવું નડિયાદના આગેવાનોએ કીધું. આ બુદ્ધિવાળાને ખબર પડે. સૌની દોરી આપના હાથમાં છે, હે નાથ આપ સૌના કરતા વિશેષ સમર્થ છો. હે કૃપાળ આપના મુખની વાણી સાંભળીને તત્કાળ અમને આપ મહાન સમર્થ દેખાયા છો. જે ચિંતામણી કલ્પવૃક્ષને અનંત સૂર્ય કહેવાય છે આપણી આગળ એની શું ગંતી, તેમના કરતાં આપણું સામર્થ્ય અપાર છે. અમે તો લેસ માત્ર જ આપણી આગળ કહ્યું છે. આપે જે અમારા ઉપર કૃપા કરી અમે તો અત્યારે તેની જ વાત કહી છે. પછી શ્રીહરિએ તેમને શુદ્ધ બુદ્ધિવાળા જાણીને પ્રસાદીના ફૂલહાર આપ્યા. શુદ્ધ બુદ્ધિવાળા જાણીને મહારાજે ફૂલહાર આપ્યા. પછી પૂરના જે હરિભક્તો હતા એમને આવીને પોતપોતાના ભાવ પ્રમાણે શ્રીહરિની પૂજા ઘણા હેતથી કરી. સંતો વર્ણિયો પાર્ષદો દરબારો સૌની પૂજા કરીને જે સત્સંગી સ્ત્રીઓ હતી તેમને શ્રીહરિની પૂજા ભક્તિભાવથી કરી. સ્ત્રી ભક્તોએ કેસર ચંદન ચર્ચ્યું અને મોતીના થાળ ભરી ભરીને તેનાથી ભક્તવત્સલ ભક્ત પ્રતિપાલક પૂર્ણ બ્રહ્મ શ્રીહરિને પ્રેમથી વધાવ્યા. જે ભાવિક ભક્તો હતા તેમને બધાએ આવીને પૂજા કરી અલભ્ય લાભ લીધો, એવો બીજો કોઈ લાભ ગણાય નહીં. પછી શ્રીહરિ તૈયાર થયા, બધી સવારી ત્યાં આવી. ધર્મકુમાર શ્રીહરિ અત્યંત પ્રસન્ન મનથી અશ્વ ઉપર બેઠા અનંત પ્રકારના વાજિંત્રો વાગતા હતા, ચોપદાર મુખથી નેકી પોકારતા હતા, મસ્તક ઉપર અમૂલ્ય છત્ર ધારણ કર્યું હતું, એની શોભા અજોડ બની હતી. રાજાધિરાજ શ્રીહરિ રાજબજારે નીકળ્યા ત્યારે બધા નગરજનો દર્શન કરવા આવ્યા. શ્રીહરિમાં અપાર સ્નેહવાળી બધી સ્ત્રીઓ તો એમ જ વિચાર કરતી રહી કે શ્રીહરિ આવીને તરત જ ચાલી નીકળ્યા છે. હેતવાળાને એવું જ લાગે, હેતવાળાને 5 દિવસ રહો, 10 દિવસ રહો, 15 દિવસ રહો, પણ એને એમ જ લાગે તમે તો હમણાં આવ્યા અને ચાલ્યા. હેત હોય એને એવું જ લાગે, એને 2 દિવસ આપો, 5 દિવસ આપો, 10 દિવસ આપો, ઓછા જ પડે, એને કોઈ દી તૃપ્તિ ના થાય. એમ કે હજુ બરાબર રહ્યા નહીં તમે, 6 મહિના રહો ને તોય કે બહુ ઓછું રહ્યા. આ પ્રેમીનું લક્ષણ, એને એવું થાય. અને જેને હેત ના હોય ને એને 24 કલાક રોકાવ તો એમ થાય કે હવે જાવ તો સારું, પૂછી લે ક્યારે જવાના છો હવે એમ પૂછે. અને હેત હોય ને તો એમ કે જતા નહીં, હા જવાનું નામ જ ના લેતા એમ કે. અને હેત ના હોય ને તો પૂછી લે ક્યારે જવાના છો એવું, એટલે પેલા સમજી જાય કે હવે મારે રહેવાનું નથી, હવે જવાનું છે. પણ આ નડિયાદના જે સ્ત્રી ભક્તો હતા બહુ પ્રેમી હતા. મહારાજ ચાલ્યા ત્યારે એમને એમ લાગ્યું કે હમણાં જ મહારાજ આવ્યા તાને પાછા ચાલ્યા જાય છે. મહારાજ રાજાધિરાજ શ્રીહરિ અશ્વને ઘણા વેગથી દોડાવ્યો
અને ડભાણ ગામમાં પધાર્યા. શ્રી હરિ ડભાણમાં એક રાત રહીને ચાલતા થયા. આગળ પીજનો માર્ગ પૂછીને પકડ્યો. થોડેક દૂર ચાલ્યા એટલે ત્યાં એક નાનું તળાવ દેખાયું. શ્રી હરિ સંતોની સાથે તે તળાવમાં નાહ્યા. તળાવને ચોતરફ ઘણા કૂવા હતા. ત્યાં બેસીને પૂજાવિધિ કરી લીધો. વૃક્ષ નીચે બેસીને શ્રી હરિએ ટીમન કર્યું. જુઓ તો ખરા, મહારાજને સ્નાન કરવા માટે તળાવ, ડબ્બાને ઉતર્યા, હવારમાં નીકળ્યા, તળાવમાં સ્નાન કર્યું, પૂજા કૂવા ઉપર બેસીને કરી. અક્ષરધામના અધિપતિ આમ પૂજા કરી. થોડી ઘણી અગવડ સગવડ ક્યાંક આપણને પડે ને, ત્યારે આટલું જ યાદ રાખવું કે આપણા ઈષ્ટદેવ તળાવમાં નાહ્યા છે અને કૂવાના કાંઠે બેહીને પૂજા કરી છે. આપણા સંતોએ આમ કર્યું છે, આપણા ભક્તોએ આમ કર્યું છે. ક્યારેક જીવનમાં કોઈક જગ્યાએ કોઈક કારણસર અગવડ સગવડ પડે ત્યારે આપણે આકડા બાકડા ના થઈ જઈએ. તરત વિચારીએ કે આપણા ઈષ્ટદેવને કેવું સહન કરવું પડ્યું છે. એમને આપણા માટે આટલું સહન કર્યું તો આપણે થોડું ઘણું સહન કરવું પડે, કરી લેવું. વૃક્ષ નીચે બેસીને શ્રી હરિએ ટીમણ કર્યું. ત્યાં એક સરેરાનું નાનું ઝાડ હતું. શ્રી હરિવર તેની નીચે બેઠા. બધા ટીમણ કરી રહ્યા એટલે ત્યાંથી ચાલતા થયા. શ્રી હરિ ટુંડેલ ગામ આવ્યા. આ ખેડા જિલ્લાનું નડિયાદ તાલુકાનું ગામ હશે ટુંડેલ. ત્યાં આવ્યા. ગામના ભાવિક ભક્તો સામે આવ્યા. બધા શ્રી હરિવરના ચરણોમાં પડીને પગે લાગ્યા. આનંદકારી મહાપ્રભુ ગામમાં આવ્યા. ડંકા તુરાઈ ઇત્યાદિ વાજિંત્રો હતા એ બધા વાગતા હતા. જગમાલ પગી બે ભાઈ હતા. એમને શ્રી હરિને પોતાના ઘેર પધરાવ્યા. તેમને ભાવથી પૂજા કરીને ફૂલના હાર પહેરાવ્યા. થાળ ભરીને સાકર આગળ ધરી આરતી ઉતારી. જગમાલ પગીના પિતા જીવા પગી હતા. તે શ્રી હરિના પગમાં પડ્યા. શ્રી હરિએ તેમને હેતથી બોલાવ્યા. ત્યાં એટલો જ સત્સંગ હતો. શ્રી હરિ ટુંડેલથી ચાલ્યા તે પીજ ગામ આવ્યા. જગમાલ પગીના પિતા જીવા પગી એટલે સત્સંગી આટલા એક જ પરિવાર હતો એટલે મહારાજ એ લોકોને મળીને ત્યાંથી પીજ ગામ પાછા આવ્યા. ત્યાં વિપ્રો અને પાટીદારો હરિભક્ત હતા. બધા ભક્તો ફૂલહારને શ્રીફળ લઈને શ્રી હરિ સન્મુખ આવ્યા. બધા શ્રી હરિના ચરણોમાં પડીને પગે લાગ્યા. આવી રીતે મહારાજ પીચ ગામમાં આવ્યા છે. ત્યાં આગળ બધા ભક્તો ફૂલહાર અને શ્રીફળ લઈને મહારાજને સન્મુખ આવ્યા, મહારાજના ચરણોમાં પડ્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતનું સાગરના અષ્ટમપુરમાં નડિયાદથી નીકળી શ્રી ડભાણ અને ટુંડેલ થઈને પીચ ગામ પધાર્યા. એ નામે 35મો તરંગ સમાપ્ત થયો. ગણેશ્યામ.